નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 31 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 31 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે લાખની ખેતીને કૃષિ ગતિવિધિ જાહેર કરવાના વન વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી? તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર, છત્તીસગઢ રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 2. હાલમાં જ હરિયાણા સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક ના પહેરનાર પર કેટલા રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો? તો સાર્વજનિક સ્થળોએ માસ્ક નહીં પહેરે તેના માટે 500 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. હરિયાણા, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 3. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના નવા CMD કોણ બન્યા? તો તે બન્યા છે SN રાજેશ્વરી. તેઓ AV ગિરિજાકુમારનું સ્થાન લેશે. સ્થાપના 1947માં અને મુખ્યમથક આવેલું છે નવી દિલ્હીમાં. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યના પૂર્વ ફૂટબોલ ખેલાડી આર સન્મુગમનું અવસાન થયું? તો તેઓ હતા તમિલનાડુ રાજ્યના, તમિલનાડુ, રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી EK પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 5. હાલમાં જ કોરોના મહામારીના કારણે કયા રાજ્યે બધા ખાનગી હોસ્પિટલને પોતાના અધિકારમાં લીધા? તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય, મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6. હાલમાં જ ADBએ COVID-19નો સામનો કરવા માટે કયા દેશને $250 મિલિયન કર્જ આપવાની જાહેરાત કરી? તો તે દેશ છે નેપાલ. નેપાલ, પાટનગર કાઠમાંડુ, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી, પ્રધાનમંત્રી KP શર્મા ઓલી, ચલણ છે નેપાલીસ રૂપી. પ્રશ્ન 7. હાલમાં જ ફ્લિપકાર્ટે કયા રાજ્યના મેંગો બોર્ડ સાથે સમજૂતી કરી? તો તે રાજ્ય છે કર્ણાટક. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યએ લીકરના વિતરણ માટે BevQ નામની એપ લોન્ચ કરી? તો તે છે કેરળ. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન,
વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 9, ભારત સરકાર અને એડીબીએ કયા રાજ્યના રાજમાર્ગોના નિર્માણ માટે એક સમજૂતી કરી? તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 10, કેરળના પ્રથમ મહિલા ડીજીપી કોણ બન્યા? તો તે બન્યા છે આર શ્રીરેખા. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11, હાલમાં જ કયા રાજ્યની સરકારે બધા જ નાગરિકોનો સ્વાસ્થ્ય ડેટાબેઝ બનાવવાની યોજના તૈયાર કરી? તો તે છે કર્ણાટક રાજ્ય. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 12, હાલમાં જ ઓલા ઇલેક્ટ્રિકે ક્યાં સુધીમાં પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરવાની જાહેરાત કરી? તો તે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે 2021 સુધીમાં. પ્રશ્ન 13, હાલમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે માર્કોસ ટ્રાયોઝને. પ્રશ્ન 14, હાલમાં જ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021માં ભારતનો વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન કર્યું? તો -5% રહેવાનું અનુમાન કર્યું છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15, હાલમાં જ પી કુમારન કયા દેશમાં ભારતના આગલા હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા? તો હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવે છે સિંગાપુરમાં. સિંગાપુર, પાટનગર, સિંગાપુર સિટી. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તમે ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.